મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલમ એક ક્વેશન હતું કે મનના વિષયો રૂપી હોય કે નહીં હોય તો મનના જે વિષયો હોય શું હોય આપણે શું લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે મનના વિષય શું છે વિચાર છે ચિંતન મનન છે બરાબર કર્મ ગ્રંથ ના મતે શું છે મનનો વિષય એ છે ચિંતન મનન તો આ ચિંતન મનન કરવું એ શું છે તો એ રૂપી છે કે અરૂપી છે તો હવે મન કેવી રીતે વિચારે છે મનનો જે વિષય છે વિચાર કરવાનું ચિંતન મનન કરવાનું તો એ રૂપી છે એ અરૂપી નથી કેમ કારણ કે મન પણ વિચાર કે ચિંતન મનન કેવી રીતે કરે છે જે મનોવર્ગણાના જે પૂતગલો છે તો એના વડે જ કરાય છે ને એને ગ્રહણ કરે છે પછી વિસર્જન કરે છે આકાર બનાવે છે બધું કરે છે ને તો એ તો એ આપણે આગળ જોશું આગળ આવવાનું છે આ વસ્તુ કેવી રીતે થાય છે પણ એ સમજી લેવાનું કે મનોવર્ગણા જે છે તો એ પણ પૂદગલ જ છે ને રૂપી અને પૂદગલ છે એટલે પૂદગલ તો રૂપી જ હોય એટલે વર્ણગંધરસ સ્પર્શ તો હોય જ એનો તો ધેટ મીન્સ શું કે મનના મનનું જે આ વિષય છે ચિંતન મનન કરવું એ પણ શું છે એ વિષય પણ રૂપી જ છે એ ધ્યાન રાખવાનું બરાબર પછી બીજું હતું કે પ્લીઝ એક્સપ્લેન પ્રાભૃત અગેન તો પ્રાભૃત એટલે શું હવે જો આ પૂર્વગત છે આ યાદ રાખવાનું આટલું જે ચાર વસ્તુ છે ને એકદમ બહાર કરી લેવાનું બહુ ઇઝી છે તો આવડી જ જશે તો જે પૂર્વગત છે એટલે જે બારમું પહેલા તો અંગ છે દ્વાદશાંગીનું બારમું અંગ છે દૃષ્ટિવાદ નામનું અંગ તો એનું જે આ એક ભાગ છે પૂર્વગત નામનું તો એ પૂર્વગતમાં ચૌદ પૂર્વ હોય છે દરેક પૂર્વમાં ફોર્ટીન વસ્તુ હોય છે એક એક વસ્તુમાં વીસ પ્રાભૃત હોય છે બરાબર એટલે એક વસ્તુમાં વીસ પ્રાભૃત હોય તો હવે પ્રાભૃત એટલે શું એવું ક્વેશ્ચન છે તો એક પ્રાભૃતમાં શું આવે છે વીસ પ્રાભૃત પ્રાભૃત આવે છે આજ સિમ્પલ છે બસ આટલું યાદ રાખવાનું છે બરાબર બીજું આગળ આપણે જોઈએ ડઝ શ્રુત કેવલી નો પાસ્ટ એન્ડ ફ્યુચર બર્થ ઓફ ઓલ જીવ્સ તો શ્રુત કેવલી હોય કોઈ તો એમને બીજા બધા જીવોના જે પાસ્ટ એટલે ભવિષ્યકાળના જેટલા પણ ભવો કર્યા હતા અને ફ્યુચરમાં ભવિષ્ય ભૂતકાળમાં જેટલા કર્યા હતા અને ભવિષ્ય કાળમાં જેટલા પણ આગળ કરશે તો એ બધું જાણી શકે કે નહીં એવું ક્વેશ્ચન છે તો હવે એ આપણે આ એમાંથી જ આપણને આન્સર મળી જશે આપણે આ જોયું હતું ને શ્રુત જ્ઞાનનું કેટલું હોય છે લિમિટેશન કેટલી છે એટલે ઉત્કૃષ્ટ પ્રકારે કેટલી તાકાત હોય છે શ્રુત જ્ઞાનની તો એમાં જ આન્સર આવી જાય છે હવે એમાં એ સમજવાનું છે કે જે શ્રુત કેવલી છે ને જે કેવલી ભગવંત છે એમાં જે ડિફરન્સ આપણે ડિફરન્સ થી વાત કરી હતી એમાં જ આન્સર આવી જશે એ વસ્તુ તો હવે શ્રુત કેવલીને શું જોયું હતું આપણે જે શ્રુત કેવલી હોય તો એને શડ દ્રવ્યોના સર્વ ભાવો એ જાણી શકતો નથી સર્વ જે ષડ દ્રવ્યો છે તો શડ દ્રવ્યોના એ બધા જ ભાવોને નહીં જાણી શકે જે શ્રુત કેવલી હોય પણ હવે સમજો કે આપણે શ્રુત જ્ઞાન ભણી રહ્યા છીએ બરાબર શ્રુત કેવલી એટલે શું શાસ્ત્રના વાંચન થી જેને શ્રુત જ્ઞાન પ્રગટ થાય ને એને શ્રુત કેવલી કહેવાય છે ને તો હવે સમજો કે કોઈક શ્રુત કેવલી હોય તો એને કેટલું એક જીવના કેટલા ભવો એ જાણી શકે તો શાસ્ત્ર વાંચન અનુસાર એને જેટલું ભણ્યું હોય તો એટલું જ જાણી શકશે ને એટલે કે કોઈક એક જીવના માત્ર અમુક જ જે પાસ્ટના બર્થ હોય અને ફ્યુચરના જે જન્મો ભવો કરશે એટલે ભૂત અને ભવિષ્યના જેટલા અમુક જ ભાવ હશે તો તે જ જાણી શકશે જેટલું શાસ્ત્ર વાંચન દ્વારા જાણી શકશે તેટલું અથવા તો ગુરુ પૂછશે એટલું જે જાણી શકશે ને કોઈ કેવલી ભગવંત હોય એમના ગુરુજી તો એમને જેટલું પૂછે તો એ સાંભળીને જે શ્રુત જ્ઞાનનું શ્રવણ કરે છે અને ગ્રહણ કરે છે તો એ પણ શ્રુત જ્ઞાન જ છે ને એટલે સાંભળીને જેટલું એ શીખશે તો એટલું એને આવડશે એટલું એને ખ્યાલ આવશે બરાબર પણ આખો બધા જ ભાવો એ નહીં જાણી શકે શ્રુત કેવલી અહીંયા જ આપણે જોયું તો ને દ્રવ્યના સર્વ ભાવોને નહીં જાણી શકે બરાબર શ્રુત જ્ઞાન દ્વારા નહીં જાણી શકાય અને આપણે પણ મહાવીર સ્વામી ભગવાનના જે આપણે શાસ્ત્ર વાંચન દ્વારા અથવા તો શ્રવણ દ્વારા આપણે શું જાણ્યું છે મહાવીર સ્વામી ભગવાનના માત્ર ટ્વેન્ટી સેવન ભાવ જ જાણી શક્યા છીએ ને તો આપણને પણ માત્ર કેટલા ટ્વેન્ટી સેવન ભાવો આપણે જાણી શકીએ છીએ પણ હવે સમજો કે કોઈ કેવલી ભગવંત હોય તો કેવલી ભગવંત કેટલા જાણી શકે મહાવીર સ્વામીના કેટલા ભવો જાણી શકે હવે અવ્યવહાર રાશિથી જેટલા પણ એમણે ભવો કર્યા હશે અવ્યવહાર રાશિથી કરીને મોક્ષ પ્રાપ્તિ કરી ત્યાર સુધી તો અસંખ્યાતા ભવો કેટલા પણ અનંતા ભવો પણ થયા હશે ને તો એ બધા જ ભવો જાણી શકે છે બરાબર એટલે એ સર્વ ભાવો જાણી શકે છે કેવલી ભગવંત આ ડિફરન્સ છે મેન સ્ટાર્ટ ટુ ફ્રોમ ધ સ્ટાર્ટ ટિલ ધ એન્ડ બધું જાણી શકે છે ફ્યુચર બર્થ નથી જાણી શકતા જેટલું ભણેલું હશે કે સાંભળેલું શીખેલું હશે એટલું જ જાણી શકશે એ ધ્યાન રાખવાનું બીજું સ્ત્રીઓ શ્રુત કેવલી હોય કે નહીં હોય સ્ત્રીઓ જે છે ને તો તે શ્રુત કેવી નહીં હોઈ શકે કારણ કે તે બારમું જે અંગ છે દ્રષ્ટિવાદ નામનું અને ચૌદ પૂર્વ નથી ભણી શકતા અહીંયા ક્વેશ્ચન છે કે શ્રુત જ્ઞાની કેવલ જાણે કે જુએ પણ તો શ્રુત જ્ઞાન જે છે તો એ કેવું છે એ પરોક્ષ જ્ઞાન છે તો એ પરોક્ષ જ્ઞાન ને થવા માટે આ શ્રુત જ્ઞાન શું છે પરોક્ષ જ્ઞાન છે ને એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયને મન ઉપર ડિપેન્ડ કરે ડિપેન્ડન્ટ છે એની સહાયથી એ બધું જાણી શકે છે બરાબર એટલે એને શ્રુત જ્ઞાન પણ એ ગ્રહણ કેવી રીતે કરે છે કાન દ્વારા બરાબર એટલે કાન દ્વારા એ જાણે છે અને જાણે એટલે એ સાંભળે છે અને પછી એટલે એને જ કહેવાય છે કે જોવાનું અને પછી જાણે છે એટલે જોવાનું જાણવાનું હોય જ છે એમાં પણ શ્રુત જ્ઞાનમાં એટલે માત્ર જાણે કે જુએ પણ એવું નહીં પહેલા તો આપણામાં શું હોય પહેલા તો દર્શન હોય અને પછી પછી જ જ જ્ઞાન હોય હોય ને ઉપયોગ ઉપયોગ આપણો થાય છે તો એ જ જાણવાનું એમાં પણ બરાબર એટલે પહેલા શું હોય મતિ જ્ઞાન હોય અને પછી જ શ્રુત જ્ઞાન હોય સમજાયું આ ક્લિયર એકદમ યાદ રાખવાનું પહેલા શ્રુત જ્ઞાન નહીં હોય પહેલા શું હોય મતિ જ્ઞાન હોય એટલે પહેલા જુએ અને પછી જાણે એટલે પેલા કાનથી સાંભળે અને પછી એ જાણ્યું વિશેષ એનું જે વગેરે છે તે એ ધ્યાન રાખવાનું બરાબર જોવું એટલે શું દર્શન એટલે દર્શન એટલે શું સામાન્ય બોધ અને બીજું મતિ જ્ઞાન મતિ જ્ઞાન પણ થાય છે પહેલા એટલે શું થાય છે પેલા જે એ ઇન્દ્રિય દ્વારા જે પણ વિષયો છે એ પહેલા જાણે છે અને પછી એ પછી શ્રુત જ્ઞાન થાય છે શ્રુત જ્ઞાનમાં શું થાય છે જાણે છે જાણે છે એટલે વિશેષ બોધ પામે છે એટલે આ વર્ડ્સ છે ને જાણે જુએ એનું મીનિંગ આપણને એકદમ યાદ રાખવાનું બરાબર જાવાન જુએ એનું મીનિંગ શું થયું કે સામાન્ય બોધ અને જાણે જાણે નું છે કે વિશેષ બોધ અને વિશેષ બોધ શું હોય શ્રુત જ્ઞાન સમજવાનું બરાબર એ વિશેષ હોય છે બરાબર અને વિશેષ બોધ જો થયું એને શ્રુત જ્ઞાનીને વિશેષ બોધ થયું શ્રુત જ્ઞાન તો એનું મિનિંગ તો એ જ થયું ઓટોમેટિકલી કે એને પહેલા સામાન્ય બોધ તો જ ધ્યાન રાખવાનું બરાબર પછી અહીંયા ક્વેશ્ચન છે કે કુડ્યું પ્લીઝ એક્સપ્લેન દ્રવ્ય તો ષડ શડદ્રવ્ય આજ છે જીવાસ્તિકાય પૂદગલાસ્તિકાય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ બરાબર પછી એક ક્વેશ્ચન હતું કે વાયડિડ ગૌતમ સ્વામી વાયડિડ ગૌતમ સ્વામી આસ્ક મહાવીર સ્વામી અબાઉટ હિઝ મોક્ષ તો એ શા માટે પૂછતા હતા કારણ કે હવે ગૌતમ સ્વામી પાસે પણ શું હતું અવધિ જ્ઞાન તો હતું મનો પરિ જ્ઞાન પણ હતું મેન તો અવધિ જ્ઞાન શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન ને બધું હતું ચાર જ્ઞાનના ધણી હતા ને વડી લબ્ધિઓ પણ અનેક હતી પણ એમાં એક વિશિષ્ટ ગુણ હતું તે કયું હતું વિનય ગુણ હતું શું હતું વિનય ગુણ વિશિષ્ટ પ્રમાણમાં હતું એ પણ તો એટલે કે એમ નહીં એમનામાં એવું નહીં હતું કે પ્રભુને પૂછવાની શું જરૂર છે મારા પાસે તો આટલી લબ્ધિઓ છે ચાર જ્ઞાન છે તો હું તો જાણી જ લઉં ને પછી પોતાની રીતે જાણી લઉં એમ નહીં કરતા હતા બરાબર એમ નહીં કરતા હતા બધું ભગવાનને પૂછતા હતા એવું જ એવું એમનું વિશિષ્ટ એવું વિનય ગુણ હતો કે ગુરુ છે એમના ગુરુજી સામે સમક્ષ છે તો ગુરુજીને જ પૂછીને બધું જાણવાનું છે મને પોતાના હું પોતે શું છું હું મારી જે જ્ઞાન છે લબ્ધિ છે એ તો શું છે એનું યુઝ નથી કરવાનું મને ગુરુને જ પૂછવાનું છે એવી રીતે હતું એટલા માટે તેઓ પૂછતા હતા અને બીજું કે પૂછતા કેમ હતા મોક્ષનું તો હવે કેમ એમનામાં એક એવી તાલાવેલી ઘણી જ અતિશય તાલાવેલી રહેલી હતી મોક્ષ પ્રાપ્તિની કેવલ જ્ઞાન પ્રાપ્તિની ઘણી જ એવી તાલાવેલી હતી તો એ તાલાવેલીને શું કહેવાય છે સંવેગ ગુણ કહેવાય છે શું કહેવાય સંવેગ ગુણ અને આ સંવેગ નામનો જે ગુણ છે ને તો એના જ કારણે એવા જીવોને હા એ તો એ કયા જીવોને હોય જે સમકીતિ જીવો હોય ને તો એ જે સમિતિ જીવો હોય ને તો એમ એમનામાં જ આવું ગુણ રહેલું હોય છે ગુણ એટલે કે એમને શું થાય ઇમ્પેશન્સ થતું હોય ઇમ્પેશન્ટ હોય તેઓ કે મોક્ષ ક્યારે મળશે કેવલ જ્ઞાન ક્યારે મળશે એવું જ એકદમ અંદરથી થતું હોય તાલાવેલી લાગેલી હોય ત્યાં તો તેઓ પણ એવી રીતે વિચારતા હતા કે બધા જ મારા શિષ્યો કેવલ જ્ઞાન બધાને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે જે પણ શિષ્ય જે પણ એમના પાસે દીક્ષા સ્વીકારે પછી એમને કેવલ જ્ઞાનની એમને ઉત્પન્ન થઈ જતું હતું તો મને ક્યારે થશે હવે તો એટલા માટે તેઓ આવી જે સમય ગુણના કારણે તેઓ મહાવીર સ્વામી ભગવાન આવો પ્રશ્ન પૂછતા રહેતા હતા અને વળી પોતાનું વિનય ગુણના કારણે પોતેને આ જોઈ લેતા હતા કે ક્યારે થશે શું થશે પોતાનું જ્ઞાનનો ઉપયોગ નહીં કરતા હતા પણ પ્રભુને પૂછતા હતા તો આપણને પણ એવું કરવાનું વિનય ગુણ પ્રગટાવવાનું પછી આગળ બીજું કે જ્ઞાનના જે ખમા આપતા આપણે પાંચ જ્ઞાનના ખમાસમણા આપીએ છીએ તો એમાં તો આપણે બધા જ કરીએ છીએ ને તો એવું ક્વેશ્ચન હતું કે આપણે તો બધા જ જ્ઞાનની માંગણી કરીએ છીએ પાંચ ખમાસમણા માં જ્ઞાનના તો હવે જો કે પાંચ જ્ઞાનના જ્ઞાનની માંગણી તો આપણે કરીએ છીએ એમનું શું કરીએ છીએ આપણે બહુમાન કરીએ છીએ અહિયાં બરાબર જ્ઞાન છે ને આત્માનું જે જ્ઞાન ગુણ છે તો એની આરાધના આપણે કરી રહ્યા છીએ અહિયાં પણ આપણો જો આશય શુદ્ધિ ન હોય ને અહિયાં તો પછી તેવું જો જ્ઞાન આપણને પ્રગટશે ને તો પણ એ દુઃખનું કારણ બનશે જો આપણામાં આશય શુદ્ધિ ન હશે તો એ ખાસ ધ્યાન રાખવાનું એટલે કે સમજો કે આપણને એવી ઈચ્છા રહેલી હોય કે મને જલ્દીથી કેવલ જ્ઞાન પ્રગટ થાય એવી આપણે આખા માસમણું આપીએ લોકા લોક પ્રકાશ કરીને બોલીએ અને પછી અવધિજ્ઞાનનું જે આ છે અમિમ શ્રી અવધિજ્ઞાન એમ કહીને મનમાં એવું હોય કે મારામાં જલ્દીથી અવધિજ્ઞાન પ્રગટી જાય તો હું બધું જોઈ શકું કેટલું બધું જાણી શકું ને કેટલું મજા આવે અથવા તો આપણી જે કુતુહલ વૃત્તિ હોય તો એને પોષવા માટે આપણને એવું મન થાય કે મનને બધું જ દેખાય તો શું મજા આવી જાય હું કઈ પણ કરી શકીશ પછી આવો પાવર આવી જાય તો તો આવું જો અશુદ્ધ આશય રાખીને આવા જ્ઞાનના ખમાસણ આપશું ને તો પછી આવું જ્ઞાન પણ શું થશે આપણા માટે દુઃખનું કારણ બનશે બરાબર એટલા માટે આપણને શું કરવાનું નિર્મળ જ્ઞાનની માંગણી કરવાની એટલે શું લોકાલોક પ્રકાશ કર પંચેકાવન ભેદ નિર્મલ જ્ઞાન નમો સદા કરે કર્મનો છેદ શું આપણે માંગી રહ્યા છે અહીંયા ખમાસણામાં નિર્મલ જ્ઞાનની માંગણી કરી રહ્યા છીએ કરે કર્મનો છેદ એ પણ કેવો કે જે એવા કેવલ જ્ઞાનની માંગણી કરવાની કે જેનાથી બધા જ કર્મોનો છેદ કરી શકાય અને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય કારણ કે કેવલ જ્ઞાનમાં શું આવે છે બીજા બધા જ જે જ્ઞાનો છે એ બધા સમાઈ જાય છે બરાબર અને તેના વડે કેવલ જ્ઞાન વડે જો એક વખત પ્રાપ્ત થઈ જાય તો નિશ્ચિત રૂપે મોક્ષની પ્રાપ્તિ તો થઈ જ જાય છે ને પણ બીજા જે જ્ઞાન છે તો એ આવીને ચાલ્યા પણ જાય શું છે આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનપર જ્ઞાન આવીને ચાલ્યા પણ જાય અથવા તો મતિ જ્ઞાન એ મતિ અજ્ઞાન રૂપે પણ હોય શ્રુત અજ્ઞાન રૂપે હોય અને અવધિ જ્ઞાન એ વિભંગ જ્ઞાન રૂપે હોય એવું બધું હોય શકે જ્ઞાન આવીને ચાલ્યું જાય પણ કેવલ જ્ઞાન કેવું છે એક વખત આવે તો જાય નહીં અને મોક્ષ અપાવીને રહે એટલા માટે માંગણી શું કરવાની કે એવું જ્ઞાન મારામાં પ્રગટે કે શું થાય મોક્ષની પ્રાપ્તિ થઈ જાય મને અને એટલે પાંચે પાંચ જ્ઞાનની આરાધના તો કરવાની છે પણ માંગણી કેવલ જ્ઞાનની કરવાની બરાબર અથવા તો શું કરવાનું સમ્ય જ્ઞાન જે છે તો એ ગુણ પ્રગટે મારામાં તો એવી રીતે માંગણી કરવાની પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે અરિહંત ભગવાનને અવધિ જ્ઞાન તો હોય જ તો શું તે ભવ પ્રત્યય કહી શકાય જો હવે ભગવાન જ્યારે ભગવાનનું કેવું હોય છે બધા જ અનંત અર્યંત ભગવાતોનું કેવું હોય છે કે તેમને જન્મથી નહીં પણ ક્યારથી હોય છે અવધિ જ્ઞાન તેમનામાં ચેવન થાય છે ને જો અહીંયા દેવલોકમાંથી અવતરે છે અહીંયા ચેવન થાય છે અહિયાં માતાને ત્યાં તો ત્યારથી જ હોય છે ઇનફેક્ટ જયારે દેવતાપણામાં હોય છે અથવા તો નારકીમાં પણ હોય તો ત્યારથી જ એમને જ્ઞાન હોય છે એટલે જ્ઞાન તે પૂર્વ ભાવથી જ લઈ આવે છે એવી રીતે કેરી ફોરવર્ડ થાય છે એમ કહી શકાય પણ એનું એ મિનિંગ નથી કે હવે અરિહંત બને છે ને અહીંયા ચ્યવન થાય છે એટલે મનુષ્ય બને છે ને હવે દેવમાંથી અથવા તો નારકીમાંથી તેઓ મનુષ્ય ભાવને પ્રાપ્તિ કરે છે અહીંયા માતાને ત્યાં તો હવે મનુષ્યો મનુષ્યને કયો હોય છે જ્ઞાન ભવ પ્રત્યેક કે આ હોય છે ગુણ પ્રત્યેક પ્રત્યેક તો તે ગુણ હોય છે ને ગુણ હોય છે એ ધ્યાન રાખવાનું અને એ પણ આ જે અહીંયા મનુષ્ય ફોર્મમાં એમને જે અવધિ જ્ઞાન પ્રગટ થયું છે ને આ એ પણ ચ્યવનના સમયથી જ એટલે ચ્યવનના ટાઈમથી જ જે એમને જ્ઞાન પ્રગટ થયું છે તો એ શા કયા કારણે થયું છે આપણને કારણ જોવાનું છે ને એટલે કારણ જો ભવ કારણ હોય અવધિ જ્ઞાન પ્રાપ્ત થવા પાછળ નું કારણ જો ભવ હોય તો જ એને ભવ પ્રત્યય કહેવાય બરાબર એ તો નારકી અને દેવતાઓ માટે છે પણ આ અર્યંત ભગવાનને તો ભવના કારણે નથી મળ્યું એમનું ભવને તીર્થંકર ભવ થોડી કહેવાય એ તો મનુષ્ય ભવ જ કહેવાશે ને ચરમ શરીર એવો મનુષ્ય પંચિન્દ્રિય મનુષ્ય ભવ કહેવાય કહેવાશે તીર્થંકર તો એક પદવી છે અવસ્થા છે પણ એમાં પણ એમને આ ભાવમાં જે લાસ્ટ તીર્થંકરપણાના ભાવમાં એમને આ અવધિજ્ઞાન ચ્યવન થાય છે ત્યારથી જ કેમ પ્રગટે છે એનું કારણ હવે જોઈએ તો કારણ શું હોય છે એમને પહેલા તો આ જોઈ છે ને ગુણ પ્રત્યાયિક વાળું અવધિજ્ઞાન હોય છે તો એનું કારણ શું છે આપણે પહેલા જોયું હતું કે સમ્યક ઉત્કૃષ્ટ પ્રકારમાં સમ્યક દર્શન ચારિત્ર એટલે કે રત્નત્રય આરાધના જો ઉત્કૃષ્ટ પ્રકારમાં કરવામાં આવે તો એના કારણે શું થાય છે જે આત્મા ઉપર રહેલા જે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે એનું ક્ષયક્ષમ થાય છે અને ક્ષયક્ષમ થાય તો શું થાય ગુણ પ્રગટે કર્મો હટે જ્ઞાનાવર્ણીય કર્મો હટે તો ગુણ છે એ જાય બરાબર તો એમણે જે પૂર્વ ભાવમાં કર્યું હતું ને એનાથી પહેલા અને પહેલા છેલ્લા ત્રીજે ભાવે કેટલી ઉત્કૃષ્ટ પ્રકાર ઉત્કૃષ્ટ પ્રકારે સમ્યક જ્ઞાન દર્શન રત્નત્રયની આરાધના કરેલી હતી ને તો એના કારણે તેમને શું થાય છે આ જ્ઞાન પ્રગટ થાય છે એમણે શું કર્યું આત્મામાં ગુણ આટલા પ્રમાણમાં પ્રગટ કર્યા છે એટલા માટે ગુણના કારણે એમને આ અવધિ જ્ઞાન પ્રગટ થાય છે જે મનુષ્ય ભવ છે અંતિમ ભવ છે તો એમાં તો એના કારણે ગુણ પ્રત્યે જ્ઞાન જ કહેવાશે એ ધ્યાન રાખવાનું બરાબર અને જો આપણે ભવ પ્રત્યે કહીએ તો પછી બધા મનુષ્યને હોવું જોઈએ ને પણ એ નથી

રત્નત્રયની જે આરાધના કરી હતી તો તેના કારણે એમને આ પ્રગટ થયું હોય છે એ ધ્યાન રાખવાનું પછી ક્વેશ્ચન છે કે કે બધા પરમાધામી દેવોને જ્ઞાનની લિમિટ એક સરખી હોય અલગ અલગ તો પરમાધામી પણ કેટલા ફિફ્ટીન પ્રકારના જે આપણે જાણ્યું હશે કેટલા હોય ફિફ્ટીન પ્રકારના હોય છે તો પ્રકાર વાઇઝ એમને અલગ અલગ હોઈ શકે છે જ્ઞાનનું જે રેન્જ હોય છે શક્તિ હોય છે બધાની અલગ અલગ હોઈ શકે છે પણ ફિફ્ટીન પ્રકારમાં અલગ અલગ એવી રીતે એવું નહીં એક પ્રકારનું છે 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 જે જે શું નામનું નામનું એક હોય કે પરમાધામી તો એ બધાને અલગ અલગ હોય એમાં એમાં ડિફરન્સ નહીં હોય એક પ્રકારના હોય એમને બધા સેમ એવી રીતે એટલે આયુષ્યના હિસાબે પણ એમને હોય છે દેવતાઓમાં બરાબર ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે વુમન ઇફ નોટ પોસિબલ શ્રુત કેવલી ધેન હાઉ શી બીકેમ તીર્થંકર તો એ તીર્થંકર પણ નહીં બની શકે સ્ત્રીઓ એ ધ્યાન રાખવાનું સ્ત્રીઓને સ્ત્રીઓને આચાર્ય પદવી નહીં પ્રાપ્ત થાય પછી ચૌદ પૂર્વધર એટલે પૂર્વધર નહીં બની શકે એવું બધું હોય છે તીર્થંકર પણ નહીં બની શકે તેઓ ઉપાધ્યાય નહીં બની શકે બધું નહીં બની શકે ગણધર પણ નહીં બની શકે પણ હમણાં જે મલ્લીનાથ ભગવાનનું જે હતું એ તો અચ્છેરું હતું ને એ થોડી ગણાય અછેરો એ કઈ રાજમાર્ગ નથી ને એ જનરલ વસ્તુ નથી અછેરો એ શું હોય કે જયારે જે ક્યારે નહીં થાય તે કઈક એવું નવું ઘટના ઘટી ગઈ તો એને અછેરો કહેવાય આશ્ચર્યકારિક વસ્તુને અછેરો કહેવાય તો એને જનરલાઈઝ નહીં કરી શકાય ને અછેરાને એટલે વિમેન તો અવશ્ય તેઓ તીર્થંકર પણ નહીં બની શકે ઘણધર કે આચાર્ય ભગવાનની પણ પદવી ક્યાં મળે હમણાં છે કોઈ આચાર્ય ભગવાન વુમેન આચાર્ય નથી ને સાધ્વીજી ભગવંત જ છે એટલે એવું હોય એ ધ્યાન રાખવાનું હવે આપણે એમ કહીએ કે હવે સ્ત્રીઓ માટે આપણને એવું લાગે પણ એમ પણ આપણને થઈ શકે કે તિર્યંચો કેમ નહીં પંચેન્દ્રિય તિરંચ કેમ નહીં બની શકે એ એ લોકો દીક્ષા કેમ સ્વીકારી નહીં શકે એવું પણ ક્વેશ્ચન થાય પણ જે નથી તો નહીં થઈ શકે ને એવું જ હોય છે હવે બરાબર અને પણ એમને સ્ત્રી પણ શા માટે સ્ત્રી એને કોઈ બનાવી નથી ને કે હા તને સ્ત્રી બનવું પડશે એ પોતે જેવા કર્મો કરેલા હશે પ્રાપ્ત થયું છે છતાં પણ પણ તે શું શું હોય છે કે એમાં તો પ્રાકૃતિક દોષ રહેલા હોય છે અને પાપ થોડા ઘણા પાપ કર્મો હશે એના કારણે કશાયો સેવનું સેવન કરેલું હશે તો એના કારણે એને સ્ત્રી પણ પ્રાપ્ત થયું હતું થોડુંક પુણ્ય ઓછું થઈ ગયું એના કારણે એને પુરુષ પણ પ્રાપ્ત નથી થયું અને એ પણ સ્ત્રી પુરુષ પણ એ છે શું તો માત્ર શરીર છે ને આત્મા મેન જે છે તો 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 એ એ ના સ્ત્રી છે ને તો પુરુષ છે તો મનુષ્ય છે ન તો આ છે દેવ કે તિર્યંજ કે કઈ નથી નારકી નથી કઈ નથી બરાબર કેવું હોય છે એમાં વેદ ન હોય આત્મામાં વેદ હોય ન હોય પણ એમાં જે એને માત્ર એક એવું કર્મના કારણે એવું એક સ્ત્રી રૂપી એક શરીર મળ્યું છે તો એ આત્મા કઈ સ્ત્રી નથી બની ગયું એ ધ્યાન રાખવાનું એટલે સાધન જ એવું મળ્યું છે કે સાધનમાં એવી ઓછી પ્રિવિલેજીસ મળેલી છે કારણ કે એના કરપા જે પુણ્ય કર્મો ઓછા રે થઈ ગયા થોડા કશાયો એવા અમુક કશાયોનું સેવન થઈ ગયું એટલે એના કારણે એને એવી એવા સાધન મળ્યા છે બહાર બાહ્ય સાધન એવા એવા મળ્યા છે કે એના એને બધા પ્રિવિલેજીસ નહીં મળી શકે એવું છે ધ્યાન રાખવાનું બરાબર ક્વેશ્ચન છે કે ઓલ ભગવાન જ્ઞાન ફ્રોમ બર્થ બર્થ હા નહીં નહીં એટલે શું જન્મ પણ થી જ હોય છે એમને અવધિજ્ઞાન મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન ત્રણ જ્ઞાન સહિત હોય છે એ પણ એ એમ કહી શકાય કે પૂર્વ ભાવમાં જયારે તેઓ દેવતાપણામાં હતા અથવા તો નારકીમાં હોય તો ત્યાંથી જ હોય એમને એ ધ્યાન રાખવાનું બરાબર પછી આગળ હવે આપણે ચાલીએ આપણે શું જોયું હતું અવધિ જ્ઞાન અવધિ જ્ઞાનનું તો આપણે અવધિ જ્ઞાનનું શું તો અવધિ એટલે અવધિ જ્ઞાન એટલે અવધિ એટલે કે લિમિટ અને એ પણ શું છે પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે જે પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્માથી જે થતું જ્ઞાન છે તો તેને અવધિ જ્ઞાન કહેવાય પછી અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે બે મુખ્ય પ્રકાર છે

અવધી જ્ઞાન નામનું જે ગુણ છે એ પ્રગટ થાય છે એટલે કર્મો હટશે તો જ ઓબ્વિયસલી ગુણ પ્રગટ થશે ને એટલા માટે માટે એ એ અભ્યંતર સિમ્પલ કોમન છે છે બરાબર ધ્યાન રાખવાનું પણ એમાં શું ગુણ પ્રત્યયિક અને ભવ પ્રત્યયિકમાં બંને જે જ્ઞાનો છે એના એમાં પ્રગટ થવાના બાહ્ય કારણ છે તો તે ડિફરન્ટ છે બંનેના એકનું ભાવ સોરી ભવ છે અને બીજાનું ગુણ છે એ ધ્યાન રાખવાનું તો જે અવધિજ્ઞાન માત્ર દેવ કે નારકીનો ભવ મળવાને કારણે જ આપોઆપ મળી જાય છે તો એવા અવધિજ્ઞાનને શું કહેવાય છે ભવ પ્રત્યેક જ્ઞાન કહેવાય છે એટલે શું નારકી કે દેવતાનો ભવ મળે તો એના કારણે જ ઓટોમેટિકલી એમને મળી જ જાય એ શક્તિ મળી જ જાય જેમ કે ફિશ નું ભવ મળ્યું તો તરવાની શક્તિ મળી જ જાય જો બર્ડ નું ભાવ મળ્યું પક્ષીનું તો ઉડવાની શક્તિ મળી જ જાય તો એવી રીતે હોય છે આ પછી એમનામાં એ દેવ કે નારકીમાં યોગ્યતા રહેલી હોય કે ન હોય પછી ભલે હોય કે મિથ્યાત્વી હોય પણ એમને મળી જ જાય છે આ દેવતાઓને નારકીઓને બધાને આ જ્ઞાન નામનો ગુણ એ પ્રગટ થઈ જ જાય છે પછી તે ભવી હોય કે અભવી નું પણ હોઈ શકે જીવ તો પણ એમને જ્ઞાન અહીંયા મળી જ જાય છે એ ધ્યાન રાખવાનું બરાબર અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે કે દેવપણું કે નારકીપણું મળ્યું કે એટલે ત્યારે ઉત્પત્તિ જ્યારે જે સમયથી ઉત્પત્તિ થાય છે તો ત્યારથી જ એમને જ્ઞાનની આ શક્તિ એ મળી જ જાય છે અને એ સંપૂર્ણ ભાવ સુધી અંત સુધી રહે છે અને એમાં કઈ વધઘટ નથી થતી એમાં બરાબર અને એમાં પણ એ ધ્યાન રાખવાનું કે જેટલા જેટલા આયુષ્ય વાળા દેવતા હોય ને બધા દેવતાઓનું આયુષ્ય અલગ 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 હોય ને પહેલા જે વૈમાનિક દેવલોક વાળા જે નું આયુષ્ય અલગ હોય બીજા દેવલોક વાળાનું વધારે હોય ત્રીજાનું વધારે એટલે અલગ અલગ આયુષ્ય વાળા હોય પોસ્ટ પણ અલગ અલગ હોય દેવતાનું તો જેવું ભવ એટલે જેવું આયુષ્ય વાળા ને જેવું હોય તો એના પ્રમાણે એમને શું હોય છે જ્ઞાનની શક્તિ પ્રાપ્ત થાય છે એને એમને અને જે સેમ આયુષ્ય વાળા હોય ને સેમ પોસ્ટ વાળા હોય તો એમને સમજવાનું કે સેમ શક્તિ છે અવધિજ્ઞાનની એટલે એના કારણે એમાં બીજા કોઈ હજી વધારે એમાં શું નથી જે આ ભવ પ્રત્ય અવધિજ્ઞાન છે ને તો એમાં કોઈ હજી વધારે પ્રતિભેદો નથી એના જ કારણે કારણ કે એમાં શું છે ફિક્સ છે કે સમજો કોઈ અલ્પ બલિદેવ છે અલ્પ આયુષ્યવાળો તો એને આટલા જ અમુક યોજન સુધી અમુક યોજન સુધીના ક્ષેત્રમાં જ રહેલા જે પૂતગલ રૂપી પૂતગલ દ્રવ્યો છે તે જ માત્ર દેખાશે એનાથી વધારે નહીં બરાબર એવું છે ફિક્સ છે તો એના કારણે અને બીજું કઈ ડિફરન્સ નથી કે એકને વધારે એકનો ઓછો એવું નથી સેમ આયુષ્ય વાળામાં એ ધ્યાન રાખવાનું પછી બીજું પ્રકાર આપણે જોયું ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાન એમાં શું છે એ કોને પ્રાપ્ત થાય પ્રગટ થાય છે માત્ર મનુષ્ય અને તિર્યંચોને જ થાય છે તો એ પણ કેવી રીતે જે રત્નત્રયી છે સમય જ્ઞાન દર્શન ચારિત્ર એની ઉત્તમ આરાધના કરે તો એના કારણે શું થાય છે અવધિ જ્ઞાન અવન્ય કર્મોનું ક્ષોપક્ષમ થાય છે અને ક્ષોપક્ષમ થાય તો શું થાય કર્મો હટે આત્મા ઉપરથી તો આત્મામાં અવધિ નામક જે ગુણ છે એ પ્રગટ થાય છે તો આવા ગુણના કારણે જે પ્રગટ થાય છે ગુણ આપણે પ્રગટાવ્યું આત્માના તો એના કારણે જે પ્રગટ થાય છે તો એને કહેવાય છે ગુણ જ્ઞાન અને એમાં શું હોય છે કે મનુષ્ય કે તિરંજ હોય તો એ એ લોકોએ જે પોતપોતાના જેટલું જેટલું પ્રમાણમાં કર્મોનું ક્ષેપક્ષમ કર્યું હશે તો એટલા જ પ્રમાણમાં એમનામાં જ્ઞાન પ્રગટ થાય છે બધા માટે એટલે ઇન્ડિવિજલી ડિફરન્ટ ડિફરન્ટ છે સમજવાનું પોતપોતાના ગુણ પ્રમાણે જેટલા જેટલા પ્રમાણમાં ગુણ પ્રગટાવી પ્રમાણમાં એમને પ્રાપ્ત થઈ જાય બધાની અલગ અલગ હોય તો એના જ કારણે આ જે આ છે ને ગુણ પ્રત્યેક જેટલા અ આ બતાડ્યા છે પ્રતિભેદો છ બતાડ્યા છે જેમ આપણે ગાથામાં જોયા તો ગાથા નંબર માં આપણે શું જોયું હતું સિક્સ પ્રકારે અવધિજ્ઞાન આપણે જોયા હતા ગુણ પ્રત્યેક અવધિજ્ઞાનના તો એ કયા કયા છે અનુગામી અનનુગામી વર્ધમાન હિયમાન પ્રતિપાતી અપ્રતિ આ છ પ્રકારના અવધિજ્ઞાન છે કોના ગુણ એટલે આ છ પ્રકારના અવધિજ્ઞાન કોને થઈ શકે મનુષ્ય અથવા તો તિરંજ જ તો હવે એ આપણે એના વિશે આપણે આગળ વધશું બરાબર હા બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આજે અવધિજ્ઞાન જેને આ ભલે ભવ પ્રત્યયિક હોય કે ગુણ પ્રત્યયિક હોય તો સમકિતી જીવો હોય ને તો સમકિતી જીવોને આ અવધિ જ્ઞાન નામનું જે જ્ઞાન છે એ પ્રગટ થયું અને તેનો ઉપયોગ કરશે તો એવો સદુપયોગ જ કરશે કે જેના કારણે એમનું આત્મા માટે એ શું થશે કલ્યાણકારી જ બનશે પણ મિથ્યાત્વી જીવો હશે ને મિથ્યાત્વી જીવો હશે અભવી જીવો હશે તો એમના પાસે જો અવધિજ્ઞાન ગુણ જે છે તો તે જો પ્રગટ થઈ જાય એટલે એના એમના માટે તો શું હોય વિભંગ જ્ઞાન જ કહેવાય ને એમના માટે અવધિ જ્ઞાન શું કહેવાશે વિભંગ જ્ઞાન તો આ વિભંગ જ્ઞાન કરશે તો તેઓ તો તેનાથી તેમના આત્મા આત્મા માટે તે જ કારણ બનશે બરાબર કારણ કે તે એનો ઉપયોગ તે પોતાના આત્માના હિત માટે કરતા નથી એ ધ્યાન રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે સ્ત્રીને પદવી નહીં મળે પણ જ્ઞાન થાય ઇઝ ધેટ રાઈટ આ તો સ્ત્રીઓને જો સ્ત્રીઓ તો એમનામાં મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન એ પ્રગટ થઈ શકે છે એટલે અવધિ જ્ઞાન પ્રગટ કરી શકે છે એમના આત્મામાં ધ્યાન રાખવાનું કારણ કે આ શું મનુષ્ય માટે કહ્યું ને એટલે મનુષ્ય એટલે સ્ત્રી પણ હોય અને કે પુરુષ પણ હોય બંનેને ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાન એમના ક્ષમ પ્રમાણે ના અનુસારે પ્રગટ થઈ શકે છે એટલું જ નહીં પણ કેવલ જ્ઞાન પણ પ્રગટ કરી શકે છે સ્ત્રીઓ અને સાધ્વીજી ભગવંત પછી મોક્ષે પણ જઈ શકે છે એ ધ્યાન રાખવાનું પછી આગળ શું છે ઓકે તો હવે આપણે આ સ્ટાર્ટ ગુણ પ્રત્યવધિજ્ઞાન જ્ઞાનના જે છ પ્રકાર છે તો તે હવે આપણે સ્ટાર્ટ કરશું તો પહેલું છે અનુગામી જ્ઞાન તો અનુ એટલે શું અનુ એટલે પશ્ચાત એટલે તેની પશ્ચાત એટલે શું પાછળ એના બાદ એવું એવું સમજવાનું મીનિંગ પછી ઘામી એટલે કે ગમન કરે ઘમન કરે એટલે કે ચાલે એટલે અનુઘામી એટલે શું થયું આખું મીનિંગ કે એની પાછળ પાછળ જે ગમન કરે કે એની એની પાછળ પાછળ ચાલે તેવું અવધિ જ્ઞાન એને અનુગામી અવધિ જ્ઞાન કહેવાય છે એટલે હવે એમાં આપણે સમજીએ કે એ કેવું હોય છે તો હવે આ આપણને ફોટો દેખાય છે તો એમાં હવે સમજો કે આ વ્યક્તિ છે તો એને આ શું કર્યું રત્નત્રયની આરાધના કરી ઉત્કૃષ્ટ પ્રકારે પછી એના કારણે એમના શું થયું ક્ષપક્ષમ અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષપક્ષમ કર્યું એના કારણે અવધિ જ્ઞાન પ્રગટ થયું આત્મામાં અને ક્યાં થયું અહીંયા જ્યાં ઊભો રહેલો છે ને આ જ સ્થાને આ જ ડોટ આ જ પોઈન્ટ ઉપર અહીંયા આ જ ક્ષેત્રમાં એને એને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે બરાબર આ સ્થાનમાં તો હવે શું કરશે હવે સમજો કે આ સ્થાનથી આ સ્થાનથી ચાલીને એ ચાલ્યો જશે અને અન્ય કોઈ બીજે ક્યાંક સ્થાને ચાલ્યો જશે ને બીજી જગ્યાએ તો પણ પછી આ અવધિજ્ઞાન નામ શું છે અનુગામી જ્ઞાન એટલે જે એની પશ્ચાત ચાલે પાછળ ચાલે સાથે જ રહે એવા જ્ઞાનને કહેવાશે અનુગામી અવધિ જ્ઞાન એટલે અહીંયા આ પ્રકારના ને આંખો ની ઉપમા આપેલી છે આઈઝ આંખોની ઉપમા આપેલી છે એટલે આંખો કેવી હોય અહીંયા આ વ્યક્તિ છે એના પાસે આંખો છે તો હવે એ આંખો તો એની સાથે જ રહેશે ને મોઢા ઉપર જ જે સ્ટીક થયેલી રહેશે ને અહિયાંથી ત્યાં જશે તો આંખો પણ સાથે સાથે જ ચાલશે ને એના સાથે સાથે ચાલશે એવું નહીં થાય કે આ વ્યક્તિ આગળ ચાલી ગઈ અને આંખો ત્યાં જ રહી ગઈ એવું નહીં હોય ને એટલે આંખો સાથે સાથે ચાલે છે અને જ્યાં જ્યાં એ ફરી એટલે જ્યાં જ્યાં ચાલે છે હવે આ અહિયાં આ જગ્યા ઉભો છે તો અહીંયા ઉભો રહીને એને આંખોથી બધું જેટલું દેખાય છે એટલું દેખાય છે રૂપી દ્રવ્યો દેખાય છે પછી આગળ આગળ ચાલ્યો સમજો કે આ પોઈન્ટ ઉપર આવી ગયો હવે આ પોઈન્ટ ઉપર આવીને ઉભો રહી ગયો તો અહીંયા ઉભો રહીને બીજા સ્થાનમાં ત્યાંથી પણ એની આંખો તો એની પાસે જ છે ને તો ત્યાંથી પણ એને બધા રૂપી દ્રવ્યો દેખાશે ને તો એવું જ સેમ છે આ અનુગામી અવધિજ્ઞાન આખો જેવું જ છે એટલે આ અવધિજ્ઞાન કેવું છે કે ઉત્પત્તિનું સ્થાન અહીંયા છે પણ આ સ્થાન છોડીને બીજે ક્યાં પણ આગળ ચાલ્યો જશે તો પણ એને જે પણ જેટલા ક્ષેત્ર સુધી એને દેખાતું હતું ને જેટલા ક્ષેત્ર સુધી એને રૂપી દ્રવ્યો દ્રવ્ય પૂતગલો દેખાતા હતા ને તો એ એને દેખાશે જ બરાબર બીજે કોઈ પણ સ્થાને ચાલ્યો કેટલું પણ દૂર ચાલ્યો જશે અહીંયા ઇન્ડિયામાં છે અને અમેરિકા ચાલ્યો ચાલ્યો ગયો છતાં પણ ત્યાં પણ એને દેખાશે આટલા દૂર સ્થાને ચાલ્યો તો પણ બરાબર અને એ પણ કેવું હોય કે અહીંયા ક્વેશ્ચન છે કે ચારે બાજુનું જોઈ શકે હા તો અહીંયા ભલે આઈઝની ઉપમા છે આ તો આ સમજવા માટે છે કે આઈઝ કેવી રીતે સાથે સાથે ચાલે એના માટે આઈઝની ઉપમા આપેલી છે પણ આ અનુગામી કેવલી સોરી અનુગામી જ્ઞાન છે એના દ્વારા આ જીવ કેટલું જોઈ શકે ચારે દિશા તરફ જોઈ શકે એટલે આખો એમ કહેવાય ને કે આખો રેડિયસ જોઈ શકે એટલે અહીંયા આ પોઈન્ટ ઉપર ઉભો છે અહીંયા આ પોઈન્ટ ઉપર ઉભો છે અને અહીંયાથી આખો ચારે બાજુ આખી ફૂલ રેડિયસમાં ફૂલ સર્કલમાં આખો અહીંયા આવી રીતે આખો સર્વ જગ્યામાં જોઈ શકે કારણ કે અહીંયા તો આંખેથી જોવાનું નથી ને આ જે અવધિ જ્ઞાન છે એ શું છે આ પરોક્ષ જ્ઞાન છે કે પ્રત્યક્ષ જ્ઞાન છે આ પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે આત્માથી ડાયરેક્ટ દેખાય છે આંખોની કંઈ જરૂર નથી એના પાસે ભલે આંધળો પણ હોય ને તો પણ એને દેખાય કારણ કે આત્માથી આત્મા વડે એને દેખાય છે બધું દેખાય છે અને જાણી શકે છે રૂપી દ્રવ્ય પુત્ગલોને રૂપી પુત્ગલોને એ ધ્યાન રાખવાનું આ જે અનુગામી અવધિ જ્ઞાન છે એની અવધિ કેટલી છે એટલે ટોટલ ક્ષેત્રની મર્યાદા કેટલી છે તો એ સંખ્યાતાથી કરીને અસંખ્યાતા યોજન સુધી એ પણ ચારે તરફની અવધિમાં રહેલા જેટલા પણ રૂપી પુદગલો છે તો એને જોઈ અને જાણી શકે છે કેટલું સંખ્યાતાથી અસંખ્યાતા યોજન સુધી એટલે પોતે ડિપેન્ડ ઓન ધ પર્સન્સ ક્ષયોમ જેટલું ક્ષયપક્ષમ હશે તેટલું એ તેટલા પ્રમાણના યોજનમાં એ જોઈ શકશે પણ આટલું એનું ઉત્કૃષ્ટ રેન્જ છે કેટલું અસંખ્યતા યોજન સુધી એ ધ્યાન રાખવાનું અને આ ક્ષેત્ર વાઇઝ છે પછી કાળ વાઇઝ કેટલું અમુક જાણી શકે છે એટલે અમુક કાળ એટલે શું જે પાસ્ટ જે ભવિષ્ય કાળ અને જે ભૂતકાળમાં રહેલા જેટલા પણ અમુક એ પણ અમુક ભૂતકાળ સુધીનો સમજો કે કલાકોનો હોય કેટલાકનો દિવસોનું હોય કે વર્ષોનું હોય તો ત્યાર સુધીના જેટલા પણ પૂતગલ રૂપી પૂતગલ દ્રવ્યો હોય તો એમના જે પર્યાયો બદલાયા હશે એટલા કાળ સુધી તો એ પણ એ જોઈ શકે છે અને જાણી શકે છે એ ધ્યાન રાખવાનું બરાબર અહીંયા ક્વેશ્ચન છે કે અવધિ જ્ઞાનનો સમય બધા માટે માટે ડિફરન્ટ હોય તો આ જે પોતપોતાના ક્ષયક્ષમ પ્રમાણે હોય છે બધા માટે આ તરતમતા વાળું છે બરાબર ડિફરન્સ ડિફરન્ટ હોય છે બધા મનુષ્યને બધા તિરંચો માટે અલગ અલગ હોય છે જેટલું ક્ષયક્ષમ હશે તો એટલું એ જાણવાનું એટલું પ્રગટેલું હશે કે એવું ક્ષપક્ષમ જેટલું હશે એટલા પ્રમાણમાં વધારે દ્રવ્યો દેખાશે બરાબર કે એટલા ક્ષેત્રમાં દેખાશે કે એટલા અમુક કાળ સુધી દેખાશે બરાબર કાળ એટલે કે ટાઈમ તો હવે એમાં શું છે કે આ જે અવધિજ્ઞાન જે અનુગામી અવધિજ્ઞાન છે તો એના એના જગ્યામાં જેટલા પણ પ્રમાણનું ક્ષેત્ર એ જોઈ શકે છે અને જેટલા કાર્ડનું એ જોઈ શકે જેટલા કાર્ડ સુધીમાં રહેલા જે પણ જે રૂપી દ્રવ્ય પૂતગલો હશે તો એમના જે પર્યાયો હશે અલગ અલગ અવસ્થાઓ તો તેટલા જ પ્રમાણના ક્ષેત્ર અને કાળનું તે જોઈ શકે છે બીજી કોઈ અન્ય જગ્યાએ જશે ને તો પણ સેમ ટુ સેમ એ જોઈ શકે એટલે પોઈન્ટ નંબર એ ઉપર અહીંયા ઊભો છે આપણે માર્ક કરી લઈએ આ એ છે આ એ છે તો એ ઉપર આ એનું ઉત્પત્તિ છે આ જ્ઞાન છે ને અહીંયા એની ઉત્પત્તિ સ્થાન છે અહીંયા એનું તો અહીંયા જેટલા ક્ષેત્ર અને એટલે જેટલું રેન્જ જેટલી અવધિમાં એ જોઈ શકે છે ને રૂપી પૂતગલો તો જો એ પોઈન્ટ નંબર બી ઉપર ચાલ્યો જશે ને અહીંયા કે બીજે કે એકદમ દૂર ક્યાં પણ તો પણ એ સેમ આટલા જ ક્ષેત્ર આટલા જ દ્રવ્યો આટલા જ ક્ષેત્ર અને આટલા જ કાળના સેમ એ જોઈ શકશે અને જાણી શકશે તે ધ્યાન રાખવાનું એટલે એમાં શું છે કે કઈ ચેન્જીસ આવતા નથી અથવા તો ચાલ્યું પણ જતું નથી આ જ્ઞાન કારણ કે આ કેવું છે આંખ જેવું છે સાથે સાથે ચાલે છે બરાબર એવું થોડી હોય કે આ જ પોઈન્ટ ઉપર આંખ ને બરાબર દેખાય બીજે ક્યાં ચાલ્યું ગયું તો આંખથી ઓછું દેખાય કે આંધળો થઈ જાય એવું ના હોય ને જેવી આંખની શક્તિ છે એ ઉપર તેવી જ આંખની શક્તિ હશે બીજે ક્યાં પણ તો એવું આ જ્ઞાન છે એ ધ્યાન રાખવાનું બરાબર પછી હવે આગળ આપણે અનુગામી જોઈ લીધું અન પછી અનુ અને ઘામી અનનું ઘી અન્ન એટલે કે નહીં અનુ એટલે કે પશ્ચાત એટલે તેના પાછળ અને ઘામી એટલે ઘમન કરે કે ચાલે એટલે કે જે પાછળ પાછળ નહીં ચાલે તેવું જ્ઞાનને અનનુગામી અવધિ જ્ઞાન કહેવાય છે તો હવે એમાં શું હવે સમજવાનું છે અહીંયા એક્ઝામ્પલથી સમજીએ કે અહીંયા આપણને ફોટોમાં શું દેખાય છે કે અહીંયા એક થાંભલું છે બરાબર આ શું સ્ટ્રીટ લાઇટ દેખાય છે ને અહિયાં તો આ અહીંયા એક સમજો કે આ જે સ્ટ્રીટ લાઇટ અહીંયા દેખાય છે તો આ જ પોઈન્ટ ઉપર આ જ સ્થાન આ શું છે આ એક વ્યક્તિ અહીંયા એક વ્યક્તિ પણ આપણે ડ્રો કરી લઈએ તો સમજો કે આ વ્યક્તિ છે તો એનું ઉત્પત્તિ અહીંયા થઈ એને અહીંયા ઉત્પન્ન થયું છે અવધિજ્ઞાન બરાબર આ એનું ઉત્પત્તિ સ્થાન સમજવાનું જે આ અનુગામી અવધિજ્ઞાન છે ને તો આ એનું ઉત્પત્તિ સ્થાન છે બરાબર અને આ જે થાંભલું આ જે સ્ટ્રીટ લાઇટ છે તો અહીંયા શું છે કે આ લાઇટ છે તો ત્યાં જ ફિક્સ્ડ છે ને આ ઇમુવેબલ લાઇટ છે ને ત્યાં આ લાઈટ દેખાય છે તે કેવી છે ફિક્સ્ડ લાઈટ છે ઇમોવેબલ છે ને અહીંયાથી ત્યાં ચાલી નથી શકતી પણ આંખો હતી તો જે આપણે અનુગામી અવધીજ્ઞાનમાં શું જોયું આંખોની ઉપમાં આપેલી હતી ને પણ અહીંયા શું છે કે એક સમજો કે અહીંયા એક લાઈટ છે જે ફિક્સ્ડ છે સ્થિર છે અને ત્યાં જ રહેશે તો આ જે લાઈટ છે એના દ્વારા શું થાય છે માત્ર આટલો અમુક એરિયા સુધી જ દેખાય છે ને પ્રકાશ પ્રકાશમાન એ કરે છે અમુક એરિયા જ અમુક એરિયામાં જ આ પ્રકાશ આપી શકે છે તો બસ આના જેવું જ આ અનુ આ છે જ્ઞાન છે સેમ ટુ સેમ તો અહીંયા જે ઉત્પત્તિ સ્થાન છે ને તો આ ઉત્પત્તિ સ્થાન થી ઉભા રહીને એટલે ત્યાં જ રહીને એ ચારે તરફ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધીમાં રહેલા જેટલા પણ રૂપી પૂતગલ દ્રવ્યો હશે તો એને માત્ર જોઈ શકશે જે આ જીવ છે ને તો એને માત્ર આટલા જ એરિયામાં આટલા જ ક્ષેત્રમાં એ જોઈ શકશે બધું જોઈ અને જાણી શકશે પણ હવે સમજો કે આ વ્યક્તિ શું કર્યું અહીંયાથી ચાલ્યો ગયો આ સ્થાનમાંથી એટલે જે આ જ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન છે એને છોડીને દૂર ચાલ્યો જાય છે તો પછી આ જ્ઞાન કેવું છે અનનુગામી છે એટલે પાછળ પાછળ નહીં ચાલે સ્થિર છે ને કેવું છે આ લાઈટ જે આ છે દીવો છે અરે આ સ્ટ્રીટ છે 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 કેવું સ્થિર કોઈ લઈને તો ચાલી નહીં શકે ને સ્ટ્રીટ લાઈટ બરાબર અને ત્યાં જ રહીને એટલા જ ક્ષેત્રમાં એ રહેલા દ્રવ્યોને એ આપણે જોઈ શકશું એના પ્રકાશ વડે પણ એનાથી બહાર આ રેન્જ થી બહાર જો સ્ટેપ આઉટ કરશું તો શું જો દેખાય છે કઈ અંધારું અંધારું છે ને કઈ રૂપી દ્રવ્યો એના એ એરિયામાંથી બહાર જશું તો કંઈ દેખાશે નહીં આવું જ હોય છે આ અનઅનુગામી અવધિજ્ઞાન સાથે ચાલતું નથી બરાબર પછી આ વ્યક્તિ જો છે તો એ સમજો કે એનાથી બહાર ગયો તો એને કઈ અવધિજ્ઞાન કામમાં આવશે નહીં કોઈ પણ રૂપી પદાર્થો એને દેખાશે નહીં પણ પાછો આ વ્યક્તિ જો એ જ ક્ષેત્રમાં પાછો આવી જશે જ્યાં એને ઉત્પત્તિ થઈ હતી ને અવધિજ્ઞાન પ્રગટ થયું હતું ઉત્પન્ન થયું હતું તો એ જ ક્ષેત્રમાં પાછો આવી જશે તો પછી પાછો એને બધું એના જેટલું એ દેખાતું હતું ને એ એરિયા જેટલું અને કાળ જેટલું દેખાતું હતું જેટલું ક્ષેત્ર અને દ્રવ્ય દેખાતા હતા જેટલા ક્ષેત્રમાં જેટલા સુધી સુધીના તો એ પછી બધું દેખાવા લાગે છે પાછું એવું હોય છે એટલે આવું જે અનનુગામી અવધિજ્ઞાન છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે આપણે શું જોયું ક્ષેત્ર ઉપર ડિપેન્ડન્ટ છે ને એ પણ કયું ઉત્પત્તિના ઉત્પત્તિનું જે આ સ્થળ છે કે ક્ષેત્ર છે એના ઉપર જ ડિપેન્ડન્ટ છે તો જ કામમાં આવે નહીં તો ચાલે નહીં એટલે ત્યાં જ રહેશે વ્યક્તિ તો જ દેખાશે બરાબર એ ધ્યાન રાખવાનું હવે એમાં પણ શું હોય છે હવે કે આ અવધિ જ્ઞાન છે તો કોઈક વ્યક્તિના જ્ઞાન વ્ય કર્મના ક્ષોપક્ષમના અનુસારે એના આત્મામાં શું થાય છે માત્ર જે આઉટર પેરીફેરલ એરિયા છે જે પેરીફેરલ એરિયા કહેવાય ને આત્મા પ્રદેશો છે આ આ આ જો આત્માનું જે શરીર વ્યક્તિ છે એનું શરીરનું શેપ આવું છે એવા શેપના કારણે શું થાય છે છે એનું આત્માનું પણ શેપ એવું જ બને ને બરાબર તો કોઈક એટલે કોઈક વ્યક્તિ માટે શું થાય છે અવધિ જ્ઞાના વર્ણ્ય કર્મોના ક્ષમના અનુસારે એના આત્માના જે પણ આત્મા પ્રદેશો જે પણ પેરીફેરલ એરિયામાં છે ને એટલે બહારી બહાર આઉટર છે તો માત્ર એટલા જ આત્મા પ્રદેશોમાં એ અવધિ જ્ઞાન પ્રગટે છે વળી કોઈક કોઈક વ્યક્તિ હોય તો એના સેન્ટરના જે છે આત્મા પ્રદેશો ને સેન્ટરના પાર્ટના તો ત્યાં જે પ્રગટે છે એટલે અમુક જ આત્મા પ્રદેશોમાં પ્રગટે છે અથવા તો કોઈકને આગળના પાટમાં આગળના જે પાટના છે આત્મપ્રદેશો તો ત્યાં જ પ્રગટ થાય તો વળી કોઈને પાછળના પાટના આત્મ પ્રદેશો હોય તો ત્યાં જ પ્રગટ થાય તો એવું હોય ને કે અમુક અમુક આત્મ પ્રદેશોમાં આવી રીતે પ્રગટ થાય તો એને શું કહેવાય એને કહેવાય છે ફળુગ અવધિ કહેવાય છે ફળુગ અવધિ કહેવાય છે ધ્યાન રાખવાનું બરાબર ફળુગ અવધિ જ્ઞાન તો એમાં શું હોય છે કે ભલે એ અમુક અમુક આત્મા પ્રદેશોમાં જ આ અવધિ જ્ઞાન પ્રગટ થયું છે આ અનનુગામી માટે જ છે આ વાત બરાબર તો અમુક અમુક આત્મા પ્રદેશોમાં ભલે પ્રગટ થયું છે છતાં પણ જ્યારે એનો ઉપયોગ કરે છે ને ઉપયોગ મૂકે છે ને તો જે ઉપયોગ મૂકે છે તો ત્યારે એટલે એ એક જ ઉપયોગ હોય છે સમ એટલે હા તો હા સોરી સોરી એક રહી ગયું એક પોઈન્ટ કે અહીંયા શું હોય છે કે સમજો કે આવું જે અનનુગામી અવધિજ્ઞાન છે ને તો અમુક આત્મ પ્રદેશોમાં પ્રગટ થયું છે પણ જયારે એ ઉપયોગ કરે છે ને તો ત્યારે એમાંથી કોઈક એક જ ઉપયોગ હોય છે સર્વત્ર જે આત્મપ્રદેશો છે ને તો એમાં એક જ એટલે ઉપયોગ એક જ હોય એ ધ્યાન રાખવાનું એક સમયમાં એક જ પ્રકારનો ઉપયોગ હોઈ શકે એ ધ્યાન રાખવાનું એટલે સિમ્પલ વર્ડ્સમાં જો એ જ વ્યક્તિને અનુગામી અને અનનુગામી બંને અવધિજ્ઞાન પ્રગટ થયા હોય તો એ કોઈ કોઈ બંનેમાંથી એક એક જ જ ઉપયોગ કરી શકે છે પ્રકારનું અનુગામી અથવા તો અનનુગામી એટલે એક સમયમાં એક જ પ્રકારના અવધિજ્ઞાનનો ઉપયોગ એ કરી શકે છે એ ધ્યાન રાખવાનું એટલે સમયની એટલે એક ટાઈમમાં બરાબર એ ધ્યાન રાખવાનું એટલે એક જ સેમ સમયમાં બંને સાથે બંને પ્રકારના જે અલગ અલગ અવધિજ્ઞાન છે તો બંને એ સાથે યુઝ નથી કરી શકતો ઉપયોગમાં નથી મૂકી શકતો એ વાત છે બસ અહિયાં એ ધ્યાન રાખવાનું બરાબર પછી હવે થર્ડ પોઈન્ટ છે થર્ડ પ્રકાર છે જ્ઞાનનું વર્ધમાન જ્ઞાન તો એમાં શું છે એમાં શેની ઉપમા આપેલી છે આગની ઉપમા આપેલી છે કે હવે જેટલા જેટલા લાકડાઓ કોઈ નાખતો જાય તો એનાથી શું થાય કે આગ વધતી જાય આગની જ્વાલાઓ ભડકી ઉઠે વધતી જાય ને વધારે વધારે લાકડાઓ એમાં તો આગની જ્વાલા મોટી 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 થતી જશે આગ ફેલાતી જશે બરાબર તો તો એની ઉપમા છે એવી જ રીતે આ આગની જ્વાલા જેવી રીતે વધતી જાય છે તો એવી જ રીતે છે આ કે સમજો કે કોઈક વ્યક્તિ છે તો એને અવધિજ્ઞાન પ્રગટ થયું છે ઉત્પન્ન થયું છે એ પણ એની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા બરાબર તો એની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા એને અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ક્ષપક્ષમ કર્યું તો એના કારણે હવે એને અવધિ જ્ઞાન પ્રગટ થયું છે પણ હવે એ વ્યક્તિના આત્મામાં કેવા ભાવો એ કરે છે શુભ ભાવો કરે છે શુભ ભાવો એટલે કે સારા સારા ભાવો કરે છે પ્રશસ્ત અધ્યવસાયો પ્રશસ્ત જે પરિણામો છે આત્મિક પરિણામ શુભ ભાવવાળા આત્માના ગુણોમાં જ રમણતા કરે છે તો શું થાય છે શુભ ભાવમાં જ રહેવાના કારણે શું થાય છે અને એ પણ જે શુભ ભાવોના અધ્યવસાયો છે એ વધતા જાય છે હજી શુભ હજી વધારે શુભ પ્રશસ્ત પ્રશસ્ત થી પછી પ્રશસ્ત તર થી બનીને પછી અતિ પ્રશસ્ત તર બની જાય છે એટલે જે શુભતાની જે ઇન્ટેન્સિટી છે ને તો એ વધતી જાય છે વિશુદ્ધિ નું જે પ્રમાણ છે ને વિશુદ્ધિનું પ્રમાણ એ વધતું જાય છે ક્રમે ક્રમે એ ક્રમશ વધતું જાય છે તો એના કારણે શું થાય છે જેવી રીતે જેવી જેવી રીતે એ વધતું જાય છે ને એના ભાવો જેટલા વિશુદ્ધિ વિશુદ્ધિને પામતા જાય છે ને વધારે વધારે તો તેના તેના કારણે શું થાય છે એના આત્મામાં પણ આ સમય સમયે જે અવધિજ્ઞાન એને પ્રગટ થયું છે ને તો એ વધતું જાય છે વૃદ્ધિ ને વૃદ્ધિ ને વૃદ્ધિ પામતું જાય છે એવા જ્ઞાનને કહેવાય છે વર્ધમાન અવધિજ્ઞાન બરાબર ધ્યાન રાખવાનું એટલે એમાં શું થાય છે જે અધ્યવસાયો વિશુદ્ધિની વિશુદ્ધિની જે લેવલ છે એ વધતી જાય છે વિશુદ્ધિનું જે પ્રમાણ છે વધતું જાય છે અને એની સાથે શું થાય છે આ વ્યક્તિમાં જે અવધિજ્ઞાન પ્રગટ થયું છે એ પણ વધતું જાય છે અને વધતું જાય છે એનું મિનિંગ શું થયું અવધિજ્ઞાન વધે છે તો એ કેવી રીતે ખ્યાલ આવે છે શું એટલે શેનાથી ખબર પડે છે કે અવધિજ્ઞાન વધે છે તો એના જે પહેલા સ્ટાર્ટિંગમાં પ્રગટ થયું હતું તો ત્યારે એને થોડુંક જ રેન્જનું દેખાતું હતું થોડાક જ રેન્જ થોડા ક્ષેત્રમાં રહેલા જે રૂપી દ્રવ્યો જ રૂપી પૂતગલો જે જોઈ શકતો હતો પણ જેવી રીતે એના આત્માના પરિણામ વિશુદ્ધ વિશુદ્ધ બનતા ગયા વિશુદ્ધિનું લેવલ સ્તર વધતું ગયું તેવી રીતે અવધિ જ્ઞાન પણ વધતું ગયું અને રૂપી દ્રવ્યો વધારે ને વધારે જોવા મળે છે હવે એને વધારે ક્ષેત્ર એટલે ક્ષેત્રનું જે રેન્જ છે એ વધતું જાય છે પછી કાળ છે કાળનું રેન્જ પણ વધતું જાય છે એટલે જે કાળ ચક્રો છે હવે ફ્યુચર ટેન્સમાં જે પણ કાળ ચક્રો આવવાના છે આગળના એ પણ વધારે વધારે કાળ ચક્રો પહેલા એક કાળ ચક્ર સુધી દેખાતા હતા એક કાળ ચક્રમાં રહેલા જે પણ રૂપી દ્રવ્યો રૂપી પૂતગલો છે તો એની અવસ્થાઓ જોઈ શકતો હતો બરાબર પછી બે થઈ ગયું બે કાળ ચક્ર સુધી જોઈ શકે છે પછી ત્રણ ચાર પાંચ પછી સંખ્યાતા કાળ ચક્રો પછી અસંખ્યાતા કાળ ચક્રો સુધી જોઈ શકતો જોઈ શકે છે પાસ્ટ અને ફ્યુચરના એટલે આવી રીતે રેન્જ વધતું જાય છે ક્ષેત્રનું તો રેન્જ વધે છે એટલે સમજો કે એક યોજનનું દેખાત પહેલા તો થોડાક કિલોમીટર એક બે કિલોમીટર પછી વધતું ગયું એક યોજન પછી દસ યોજન સો યોજન સંખ્યાતા યોજન પછી અસંખ્યાતા યોજન એટલે ક્ષેત્રનું પ્રમાણ વધતું ગયું રેન્જ વધતું ગયું પછી કાર્ડનું પણ રેન્જ સાથે સાથે વધતું જાય છે એવી રીતે વધતું જાય છે અને જો એટલે એમાં પણ સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં એમ કહેવાય તો કેટલું હોય થી કેટલું હોઈ શકે એટલે મિનિમમ મિનિમમ કેટલું રેન્જ સુધી જોઈ શકે છે કેટલા ક્ષેત્રને માત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રને એ જોઈ શકે છે સ્ટાર્ટિંગના સ્ટેજમાં બરાબર એટલે એમ પણ કહી શકાય કે વર્ધમાન જ્ઞાનનું જ્યારે એ ઉત્પન્ન થાય છે તે એ ઉત્પત્તિના સમયે કેટલા ભાગ કેટલા ક્ષેત્રને જોઈ શકે છે મિનિમમ તો એ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રને જોઈ શકે એટલે કેટલું ઓછું રેન્જ હશે વિચારો પછી એ વૃદ્ધિ પામતો જેટલે એના અધ્યવસાય જે રીતે શુભ થતા વિશુદ્ધિને પામે છે તો સાથે સાથે શું થાય છે અવધિ જ્ઞાન પણ એ એમાં પણ વૃદ્ધિ થતી જાય છે તો એ જેવી જેવી રીતે વૃદ્ધિ પામે છે તો સાથે શું થાય છે એના જે ક્ષેત્રથી સંખ્યાતા યોજન સુધી જોઈ શકતો હતો પછી વધીને અસંખ્યાતા યોજન થઈ ગયા પછી એકદમ વધીને સંપૂર્ણ સુધી પણ એનું થઈ ગયું રેન્જ વિચારો અહીંયા દેખાય છે ને તો વધી વધીને ચૌદરાજ લોક સુધી આટલો આખો રેન્જ આટલો મોટો આટલો ક્ષેત્ર વધી ગયો તો આટલા ક્ષેત્ર આખા ચૌદરાજ માં રહેલા જેટલા રૂપી દ્રવ્યો છે તો એ બધા એને એ જોઈ શકશે જાણી શકશે બરાબર પછી હજી જો એના જે આ અધ્યવસાયો છે આત્માના અધ્યવસાયો હજી વધારે વિશેષ પ્રમાણમાં શુભ બને છે વિશુદ્ધિને પામે છે તો પછી હજી પણ આગળ વધીને વધી જાય છે એટલે લોકથી બહારનું પણ હવે દેખાશે વિચારો કેટલું અલોકને પણ જોઈ શકે છે વિચારો પણ હવે આપણને લાગે કે અલોક હવે શું એમાં દેખાશે અલોકમાં છે શું તો અલોક અહીંયા આપણને દેખાશે બોર્ડર ચૌદરાજ લોક એનીથી એનાથી બહાર છે કઈ એનાથી બહાર કેટલા દ્રવ્યો છે ષડ દ્રવ્યોમાંથી બહાર તો ષડ દ્રવ્યોમાંથી પાંચ દ્રવ્યો તો છે જ જ નહીં માત્ર એક દ્રવ્ય છે અલોકમાં એ કયો દ્રવ્ય છે એ છે આકાશાસ્તિકા એ માત્ર આકાશાસ્તિકા નામક એક જ દ્રવ્ય રહેલું છે બહાર અલોકમાં અને એ પણ પોતે કેવું છે રૂપી છે કે અરૂપી એ અરૂપી છે એટલે કે એનું વર્ણગંધ રસ સ્પર્શ કઈ નથી તો દેખાશે કેવી રીતે જાણી કેવી રીતે શકાશે કારણ કે અવધિ જ્ઞાનનું ડેફિનેશન શું છે વોટ ઇઝ અવધિ માત્ર રૂપી પૂતગલ દ્રવ્યોને જ જોઈ શકાય છે ને જોઈશ જાણી શકાય છે આત્મા વડે એ છે ને ડેફિનેશન તો આ અરૂપી એવા આકાશાસ્ત્રી કઈ ને તો જોઈ નહીં શકશે છતાં પણ અહીંયા શું કહેલું છે કે વર્ધમાન અવધિ વાળું જે જીવ છે જો એ એની જે વિશુદ્ધતા વધારતો જાય એટલે જે આ અધ્યવસાયની જે વિશુદ્ધતા છે તો એ વધારતો જાય તો લોક તો દેખા આખો સંપૂર્ણ ચૌદરાદ લોક માં રહેલા દ્રવ્યો રૂપી દ્રવ્યો તો દેખાશે પણ બહારના પણ જો હોય તો પણ દેખાશે બહાર તો છે નહીં પણ જો હોય તો પણ એ જોઈ શકશે અને એ પણ કેટલું અને મેન તો આ શા માટે આવી રીતે કહેલું છે એ બતાડવા માટે કે આત્મા આત્મામાં આ અવધી અવધિ જ્ઞાન નામક જે ગુણ છે એની વિશાળતા બતાવવા માટે આવી રીતે બતાડ્યું છે કે આત્મિક ગુણોમાં કેટલું સામર્થ્ય છે કેટલી શક્તિ છે તે બતાડવા એટલે જો અલોકમાં એમ તો નથી કઈ અલોકમાં માત્ર અરૂપી આકાશ છે પણ જો ચૌદરાજ લોક જેવા અસંખ્ય ખંડુક જો રહેલા હોય કેટલા અસંખ્ય ચૌદરાજ લોક જેવા જ આપણો એક જ છે ને આ ચૌદરાજ લોક આખા એટલે રિયાલિટીમાં કેટલા છે આ આ લોક જેવા આવું સ્ટ્રક્ચર કેટલું છે એક જ છે ને પણ જો અલોકમાં આવા સેમ ટુ સેમ ચૌદરાજ લોક જેવા અસંખ્ય ખંડુકો હોય એટલે આવા ટુકડાઓ હોય તો પણ આ અવધિજ્ઞાન વાળો જે જીવ છે જે ઉત્કૃષ્ટ પ્રમાણમાં જો એ પ્રગટી જાય તો બહાર પણ અસંખ્યાતા હોય ને તો પણ એ બધામાં જે પણ રૂપી દ્રવ્ય હોય તો તે બધું જોઈ અને જાણી શકે છે એટલે આટલો આટલા પ્રમાણ સુધી જ્ઞાન જે છે એ વૃદ્ધિ પામી શકે છે વધતા વધતા વિચારો આટલું સામર્થ્ય હોય છે આત્માની જે આ કરવાની અવધિજ્ઞાનના વર્ણ્ય કર્મોની ક્ષોપક્ષમ કરવાની શક્તિ કેટલી છે બરાબર તો આવી રીતે જયારે એ વ્યક્તિના જે આત્મા છે તો આત્મામાં આટલા પ્રમાણમાં અવધિજ્ઞાન વૃદ્ધિ પામે છે ને પછી આગળ શું પ્રોસેસ થાય છે પછી એટલે જેવી રીતે આટલું રેન્જ વધી ગયું ને આટલી આટલું ડિસ્ટન્સનું રેન્જ વધી ગયું તો એના કારણે પછી શું દેખાશે હવે જે સૂક્ષ્મ સૂક્ષ્મ જે સાઈઝના જે પૂતગલ સ્કંધો હશે ને એ પણ હવે દેખાવા લાગશે હજી એનું પ્રોસેસ આગળ થોડું બાકી છે તે આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ પણ અહીંયા થોડા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન કાલ થી અવધિ જ્ઞાન વધે છે હા તો કાલથી કેવી રીતે વધે છે હાઉ ઇ સીઝ પાસ્ટ એન્ડ ફ્યુચર અહીંયા ક્વેશ્ચન છે તો જેવી રીતે ક્ષેત્ર વધે છે ને એટલે કે એક યોજન ફિર પછી બે યોજન સુધી દેખા પછી દેખાય પછી સંખ્યાતા અસંખ્યા ક્ષેત્રનું તો સમજાયું કે એટલા ક્ષેત્રમાં રહેલા પુદગલ દ્રવ્યો એ દેખા એને દેખાશે પણ કાળથી કેવી રીતે દેખાશે કે કે સમજો હવે ક્ષેત્રથી સમજો જો અહીંયા આપણે બતાડીએ સમજો કે ક્ષેત્રથી સમજો કે એક યોજન સુધી એક યોજન સુધીના સુધીમાં રહેલા જેટલા પણ આ રૂપી દ્રવ્ય પુદગલો દેખાશે ક્ષેત્રથી પણ હવે કાર્ડ થી કેવી રીતે તો કાર્ડ થી આપણે એટલે કે ભવિષ્ય લઈએ તો ભૂતકાળમાં એક યોજનના જેટલું ક્ષેત્ર છે ને ભૂતકાળના સમજો કે અમુક એને સમજો કે બે બે કાળ ચક્ર બે કાળ ચક્ર સુધી દેખાય છે એને જે ઘટી ગયો છે કાળ વીતી ગયો વીતી ચૂક્યો છે તો એટલા બે કાળચક્ર સુધી એને દેખાશે પણ કેટલું જે એક યોજન છે ને ને એક યોજનમાં રહેલા જેટલા હશે બે કાળ ચક્ર સુધી જે બે કાળચક્રમાં જે પણ ભૂતગલ દ્રવ્યો રહેલા હતા એમની જે અલગ અલગ અવસ્થાઓ રહેલી હતી એ પણ કેટલા ક્ષેત્રમાં એક યોજન સુધીના જ ક્ષેત્રમાં તો એટલું એને દેખાશે બરાબર અને જે અથવા તો પાસ્ટનું જોયું પણ ફ્યુચરમાં પણ જે આગળ આટલા જ એક યોજન સમજો કે હવે એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ એ કે મુંબઈ છે તો મુંબઈનું આપણે સમજો કે મુંબઈનું એક્ઝામ્પલ લીધું તો મુંબઈ આ ક્ષેત્ર છે અને એક વર્ષનું એક્ઝામ્પલ લીધું તો હવે એ ક્ષેત્રથી મુંબઈ જેટલું જાણી સોરી જોઈ અને જાણી શકે છે તો કાર્ડથી આપણે જો સમજ્યું એવી રીતે એક્ઝામ્પલ લઈ લો કે એક વર્ષ સુધી એટલે એક વર્ષ બેક વન યર બેક જે પણ થયું ભૂતકાળ એટલે પાસ્ટમાં અને વન યર ફ્યુચરમાં શું થશે તો એ બધું જોઈ શકશે પણ કેટલા મુંબઈ જેટલું જ મુંબઈથી બહાર નહીં એટલે જે પણ હવે ફ્યુચરમાં નવા નવા કે બિલ્ડિંગ બનવાની છે એ બધા શું છે રૂપી દ્રવ્ય રૂપી પૂતગલ દ્રવ્યોની અવસ્થાઓ છે ને અલગ અલગ જે પણ બદલાશે એ બધા અવસ્થાઓ જોઈ શકશે જે પણ રૂપી પૂતગલો છે કે કોઈ પણ મનુષ્ય છે જન્મ મરણ પામે છે એ પણ જોઈ શકશે કારણ કે એને શરીર તો પૂતગલથી જ બનેલા છે ને મુંબઈ જેટલા એરિયામાં બધું જોઈ શકશે ને પાસ્ટમાં જે પણ સમજો કે જે પણ ટ્રીઝ હતા કે એને ઉખાડી નાખ્યા હતા તો એ પણ એના જે પર્યાયો હશે એ પણ દેખાશે કે હવે ટ્રીઝ ને ઉખાડી નાખ્યા અને પછી ત્યાં કઈક રિસોર્ટ કે કઈક બનાવી દીધું કઈક બિલ્ડિંગો બનાવી દીધી એટલે બધું વાન્ય સુધીનું બધું દેખાશે તો ક્ષેત્ર કાળ અને ક્ષેત્ર એવું હોય અને દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ તો દ્રવ્યમાં શું કે એટલા એટલા દ્રવ્યો દેખાય તો દ્રવ્યો પણ બધા એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ નહીં દેખાય જે સૂક્ષ્મ વર્ગણા હજી નહીં દેખાય આટલા રેન્જમાં બરાબર દ્રવ્યો પણ અમુક દેખાય સ્ટાર્ટિંગમાં બરાબર સમજવાનું અને પછી શું થાય હવે વધારે વધુ વધતું કેવી રીતે જાય તે એ સમજીએ તો ક્ષેત્રથી હવે મુંબઈ જેટલું દેખાયું પછી એ વધી વધીને શું થશે વર્ધમાન અવધિજ્ઞાનમાં તો એ મહારાષ્ટ્ર સુધી દેખાશે અને કાળ પણ વધી જાય સાથે સાથે તો હવે એ વન યર સુધીનો પાસ્ટ ફ્યુચર દેખાતું હતું તો હવે સમજો દસ વર્ષ જેટલું દેખાશે કે સો વર્ષ સમજો સો વર્ષ જેટલું એટલે સો વર્ષમાં આખા મહારાષ્ટ્રમાં પૂતગલ શું એના અલગ અલગ અવસ્થાઓ કેવી હતી પાસ્ટ અને ફ્યુચરમાં કેવી થશે એ બધું દેખાશે બરાબર અને પછી હજી એ વધતું જશે પછી ઇન્ડિયામાં અને કાર્ડ પણ સાથે વધશે પછી આખો વર્લ્ડ પછી જમ્બુ દ્વીપ મોટું મોટું થતું જશે സമജയ എ ആവചന വിരുദ്ധ ബോളായ്മ മംഗലിം സർവ കല്യാണ കാരണം പ്രധാനം സർവർമാണം ജയം ജയ ശാസനം പ്രണമ